بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق. قل أعوذ برب الفلق. હવે તમને સગલાને એનિમેશન બતાવું છું. અબ્બાસ, લાઇટ બંધ કરો ને. સગલા બરાબર સુનજો અને તિલાવત કરજો. આ આયતમાં કાફ પર કલકલો થાય છે. કલકલો યાની સાકિન હર્ફને તહરીક કરવું. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, એકદમ દબાવી ના દેવું. જહાં સી યે હર્ફ નિકલે છે, યે જગાને દુબારા ખોલી દેવું, બંધ ના રાખવું. હવે અગર બે પર કલકલો થાય છે તો બે હોઠને જોડીને રહેવા ના દેવું. એને બંધ કરવા પછી ખોલવા સી કલકલો અદા થાય છે. આમ તો નેચરલી થઈ જ જાય છે, વકબ નહીં બલકે વકબ. કુરાને મજીદમાં જે હરૂફ પર કલકલો થાય છે યે પાંચ છે. કાફ, તોય, બે, જીમ અને દાલ. કુતબ જદ, આ કલેમામાં સગલા હરૂફ આવી જાય છે. કુતબ જદ યાદ રાખજો. કુતબ જદ. કુતબ જદ. લાઇટ ઓન કરો ને જરા. હવે કિરાઅતના દરમિયાન આ હરૂફમાંથી કોઈ એક હર્ફ પર જઝમ હોય યા એના ઉપર આપણે રુકતા હોય તો એ હર્ફ પર કલકલો કરવું જોઈએ. દેખો, લમ યલિદ, યહાં યલિદના દાલ પર જઝમ છે. અલ ફલક, આમ તો કાફના નીચે ઝેર છે મગર રૂકવાના સબબ જઝમ પડાશે. તેસી આ બેવે પર કલકલો થશે. યલિદ અલ ફલક. સગલા પડો. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. આ સૂરતમાં સગલી આયતના આખિરમાં જે હર્ફ છે એના પર કલકલો થશે. અલ ફલક. અલ ફલક. ખલક. ખલક. વકબ. વકબ. અલ ઉકદ. અલ ઉકદ. હસદ. હસદ. હા મુફદ્દલ, શું કહો છો? સાબિયા, દાલ પર કલકલો થાય છે. શાબાશ, તમને જે કીધું તું એ બરાબર યાદ રાખું. આ સુરતમાં સગલા દાલ પર કલકલો થાય છે. આહદ, અસમદ, યલિદ, યુલદ, આહદ. સાબ, આપણે કલકલો શું કામ કરીએ છે? કલકલો અરબી લહેજામાં નેચરલી થાય જ છે. ચલો હવે મેં યા કલકલો નહીં કરતો, તમે કહેજો કે મેં શું અદા કીધું. સમદ, દાલ પડો કે તે પડો? સમદ. સાહેબ, આપે દાલ પડો. ના સાહેબ, આપે તે પડો. મુફદ્દલ, તમે કહો શું પડું? સાહેબ, મને તો સમજ જ ના પડી, આપે દાલ પડું કે તે પડું? તમે સગલા મુફદ્દલ પર હસી રહ્યા છો,
મગર એ જ બરાબર છે. કલકલો ના કરે તો ખબર જ ના પડે. દાલ અને તેમાં ફરક જ માલુમ ન થાય. સોમેદ કલકલો કરે તો વાજેહ થાય. સમજ પડી ગઈ સગલાને? بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم تبت يدا أبي لهب وتب تبت يدا સગલાને યાદ છે આપને સુરતુલ ફલકમાં કલકલાનો હુકમ શીખાતા? આતિમ તમે કહો તો કલકલા યાની શું? સબ કલકલો યાની હા કુતબો જજ પાંચ હુરૂફ. કોઈ એક પર જઝમ આવે યા એહના પર વકફ હોય રૂકતા હોય તો એ હર્ફને હા હર્ફને તહરીક કરવું. શાબાશ, થોડી હરકત કરીને એ હર્ફને સાફ અદા કરવું. હવે જો આ સૂરતમાં તબ્બત યદા અબી લહબ વ તબ આખિરમાં કલકલાના હર્ફ પર આપણે રૂકીએ છીએ તો કલકલો તો થશે જ, બરાબર છે ને? જી સાહેબ. અને રૂકવાના સાથ યહાં તજદીદ ભી છે જેના સબબ સી કલકલો ઘણો જ્યાદા વાઝેહ કીધો જશે, શિદ્દત સી થશે. વતબ બેનો અવાજ આમ બંધ કેમ થઈ જાય તેમ થશે અને પછી પાછું ખુલશે. વતબ તજદીદના સબબ એ હર્ફ બે વખત વાઝેહ અદા થશે. તો યાદ રાખજો કે કલકલાના હર્ફ પર આપણે રૂકતા હોય અને વહાં તજદીદ હોય તો કલકલો જ્યાદા શિદ્દત સી થાય. જે મિસલ કે હક અલ જામિઆતુ સૈફિયાના શફહી ઇમ્તિહાનમાં હઝરત આલિયામાં આ આયત શરીફાની તિલાવત થઈ. લકદ સદકલ્લાહુ રસૂલહુ રુયા બિલ હક. તો મૌલાન અલ મન્નાન તવલલ્લાહુ અમરહુ શરીફ ઇલા યૌમિદ્દીન એ ફરમાયું કે હક બરાબર અદા કીધું. સગલા ધ્યાન રાખજો, કલકલો હંમેશા બરાબર અદા કરજો. હવે પહેલી આયત પાછી પડો. તબ્બત યદા અબી લહબ વ તબ્બ તબ્બત યદા